नमस्कार विद्यार्थी मित्रों, नूतन विद्यापीठ महुआ जिलो भावनगर आपनो हार्दिक स्वागत करे छे। धोरण 12 ની અંદર ચેપ્ટર નંબર 9 આજે લેશું, જેનું નામ છે મિત્રો કિરણ પ્રકાશ શાસ્ત્ર। ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર। સૌપ્રથમ ચેપ્ટરમાં જતા પહેલા આપણે સમજી લઈએ કે આ જે પ્રકાશ શાસ્ત્ર છે એની કેટલી બ્રાન્ચ છે, મતલબ કે કેટલી બ્રાન્ચમાં એનો ઉપયોગ થાય છે। તો મિત્રો અહીંયા લખું છું પ્રકાશ શાસ્ત્ર, પહેલો વર્ડ્સ प्रकाश शास्त्र, अने हुं नाम आपी दऊं छुं मित्रों अत्यारे ए, चलो पहेलो पॉइंट ए प्रकाश शास्त्र। तो प्रकाश शास्त्र जे छे मित्रों ए त्रण ब्रांच में एनो उपयोग थाय छे। पहेली ब्रांच छे जेने हुं नाम आपी दऊं किरण प्रकाश शास्त्र, किरण प्रकाश शास्त्र, राइट। नेक्स्ट आवशे नंबर टू पर जेनु नाम छे मित्रों तरंग प्रकाश शास्त्र, राइट, आ नंबर टू पर छे। नेक्स्ट नंबर थ्री जेनु नाम छे मित्रों विद्युत चुंबकीय विकिरण, विद्युत चुंबकीय विकिरण। टोटल त्रण ब्रांच में આપણે આનું સ્ટડી કરીશું પ્રકાશ શાસ્ત્રનું। એમાં જે કિરણ પ્રકાશ શાસ્ત્ર છે મિત્રો ધોરણ 12 માં ચેપ્ટર નંબર 9 છે, રાઈટ। આપણી પાસે તરંગ પ્રકાશ શાસ્ત્ર છે, એનો અભ્યાસ આ ચેપ્ટરનો આપણે કરશું ચેપ્ટર નંબર 10 માં। નેક્સ્ટ આપણી પાસે વિદ્યુત ચુંબક કે વિકિરણ છે, એનો અભ્યાસ ધોરણ 12 માં ચેપ્ટર નંબર 8 માં કરીશું, રાઈટ। તો આ રીતના ટોટલ ત્રણ બ્રાન્ચમાં એનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે, કોનું? પ્રકાશ શાસ્ત્રનું, રાઈટ। નેક્સ્ટ હવે આપણે બી પોઈન્ટ હું લઉં છું કે આ ચેપ્ટરનું નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર, એમાં આ ચેપ્ટરની અંદર કિરણ સાથે સંકળાયેલી કઈ કઈ ઘટના છે કે જેનો આપણે અભ્યાસ કરીશું। તો અહીં લખું છું કિરણ સાથે, કે જેનું સ્વરૂપ કેવું હોય કિરણ જેવું, તો કિરણ સાથે સંકળાયેલી ઘટનાઓ, તો એવી ઘટના એનો પ્રથમ નંબર આપું છું મિત્રો આ ચેપ્ટરમાં। આપણે શરૂઆત કરીશું જેનું નામ છે ઘટનાનું પરાવર્તન। પરાવર્તન, પરાવર્તનને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિફ્લેક્શન। શું કહેવામાં આવે છે? રિફ્લેક્શન। નેક્સ્ટ નંબર ટુ જેનું નામ છે મિત્રો વક્રીભવન। વક્રીભવનને ઇંગ્લિશમાં કહેવામાં આવે રિફ્રેક્શન, બોલો શું કહેવાય? રિફ્રેક્શન। નંબર થ્રી એમ આવશે મિત્રો આપણે વિભાજન, વિભાજન, વિભાજન ઇંગ્લિશમાં કહેવામાં આવે ડિવિઝન, રાઈટ। નેક્સ્ટ નંબર ફોર ઉપર આવશે જેનું નામ છે મિત્રો પ્રકિરણન, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે સ્કેટરિંગ, રાઈટ। તો મિત્રો કિરણ જેનું સ્વરૂપ છે એની સાથે સંકળાયેલી ઘટનાઓ છે ટોટલ આ ચેપ્ટરની અંદર ચાર પાર્ટમાં વહેંચશું, પરાવર્તન, વક્રીભવન, વિભાજન અને પ્રકિરણ। તો આને આપણે ડીપમાં જોઈશું। હવે હાલમાં અત્યારે હું શરૂ કરું છું પ્રસ્તાવના 9.1। આપણે પ્રસ્તાવનામાં જોઈએ મિત્રો કે અહીંયા કિરણ છે અને અહીંયા પ્રકાશ શાસ્ત્ર છે, એમાંથી આપણે અત્યારે હાલમાં પ્રકાશને ધ્યાનમાં લઈએ છીએ, રાઈટ। તો અહીંયા જે પોઈન્ટ છે એને હું લખું છું મિત્રો આ રીતના પ્રકાશ। હવે બરાબર ધ્યાન દેજો, દાખલા તરીકે આ એક માર્કર છે અને માર્કર હું અહીંથી આમ જોઉં છું તો મને માર્કર ક્યારે દેખાશે? તો કે જ્યારે આના પર પ્રકાશ આપાત થશે અને એનું પરાવર્તન થઈને મારા આંખમાં જશે। ફરીવાર, આના પર પ્રકાશ આપાત થશે અને એ પ્રકાશનું પરાવર્તન થઈ અને મારી આંખમાં જશે, અને આંખમાં જઈને પ્રોસેસ આની સાથે કરશે ત્યારે મને વસ્તુ દેખાશે કે માર્કર છે। ખરેખર હું વસ્તુ જોતો નથી, પણ વસ્તુનું હું જોઉં છું પ્રતિબિંબ। હવે આ જે મને દેખાય છે, આ મને જે દેખાય છે કોણ? તો કે પ્રકાશ આપાત થયો અને પરાવર્તન થયું, તો એ જે વસ્તુ મને દેખાય છે એની માટે જવાબદાર કોણ છે? પ્રકાશ। અને તો પ્રશ્ન એવો થાય મિત્રો કે આપણી બોડીની અંદર કઈ વસ્તુ છે કે આને જોઈ શકે? તો ઓબ્વિયસલી એનો જવાબ આવે આંખ, આઈ। આંખ એક એવી વસ્તુ છે કે અલગ અલગ વસ્તુને જોઈ શકે, આંખ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે અલગ અલગ વસ્તુને જોઈ શકે। હવે જોવા માટે
अपनी पास ते चैप्टर नंबर 8 में भणशो विद्युत चुंबकीय वर्णपट। फरीवार विद्युत चुंबकीय वर्णपट, आ विद्युत चुंबकीय वर्णपट मांथी एक एवो विस्तार छे, एक एवो विस्तार छे के जेना थकी आपने वस्तु देखाय छे। तो ई जे विस्तार छे ने नाम आपी दो मित्रों, दृश्य प्रकाश। दृश्य प्रकाश तो प्रकाश नु जे स्वरूप छे एमांथी आपने जे देखाय छे એવું છે દ્રશ્ય પ્રકાશ। હવે પ્રશ્ન એવો થાય મિત્રો કે આ દ્રશ્ય પ્રકાશ જ આપણે દેખાય છે તો એની તરંગ લંબાઈ કેટલી હશે? તો અહીં લખું છું મિત્રો એની તરંગ લંબાઈ, બરાબર ધ્યાન દેજો, તરંગ લંબાઈની સંજ્ઞા છે મિત્રો લેમ્ડા। તો લેમ્ડાની જે રેન્જ છે જે આપણે દેખાય છે મિત્રો પ્રકાશમાંથી એ 400 નેનોમીટર થી લઈ અને 750 નેનોમીટર સુધીની એની રેન્જ છે, રાઈટ। ફરીવાર પ્રકાશ એટલે શું? તો કે આપણી આંખ જેને પારખી શકે એને શું કહેવાય? પ્રકાશ। પ્રકાશનો સમાવેશ આપણે જોઈએ છે તો શેમાં થાય? દ્રશ્ય પ્રકાશમાં, રાઈટ। અને દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે? તો કે 400 નેનોમીટર થી લઈ અને 700 નેનોમીટર। તો પ્રશ્ન તમને મનમાં થશે કે આ પ્રકાશ પ્રકાશની ચર્ચા સાહેબ તમે કરો છો તો પ્રકાશના ગુણધર્મ કેવા હોવા જોઈએ? ચાલો મિત્રો તો અહીં લખું છું પ્રકાશના ગુણધર્મો। મિત્રો એક ઉદાહરણ લઈને સમજાવું, સપોઝ મારી પાસે એક ટોર્ચ છે, આ રીતના એક ટોર્ચ છે અને અહીં એક દિવાલ છે, આ રીતના એક દિવાલ છે, આ રીતના બતાવું છું દિવાલ છે, રાઈટ। હવે ટોર્ચને જ્યારે આપણે ઓન કરીએ તો આમાંથી શું બહાર આવે છે? પ્રકાશ। અને આ જે પ્રકાશ છે ત્યાંથી ગતિ કરી અને ક્યાં જશે મિત્રો? દિવાલ પર જશે, આ રીતના, રાઈટ। હવે જેવી તમે ટોર્ચને ઓન કરો છો એટલે ડાયરેક્ટ દિવાલ કેવી થઈ જાય? પ્રજ્વલિત, મતલબ કે પ્રકાશિત આપણે દેખાય છે, રાઈટ। તો અહીંથી અહીંયા જે પ્રકાશ ગતિ કરે છે એની ફૂલ સ્પીડ હોય તો આપણે એને શું કહીએ છીએ? કે એની ઝડપ વધારે છે। તો પેલો ગુણધર્મ આવે છે મિત્રો એનું નામ છે ઝડપ। શું નામ છે એનું? ઝડપ। તો તમને પ્રશ્ન એવો થાય કે આમાંથી જે પ્રકાશ બહાર આવે છે અને દિવાલ પર જે ગતિ કરીને જાય છે એ મિત્રો 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? તો અહીં આંકડો લખું છું મિત્રો કે પ્રકાશની ઝડપને સંજ્ઞામાં સી વડે દર્શાવાય, જેની કિંમત છે 3 × 10^8 એકમ છે મીટર પર સેકન્ડ। તો બરાબર વિચારો મિત્રો કે 1 સેકન્ડમાં એ કેટલું અંતર કાપે? 3 × 10^8 મીટર। કલ્પના તો કરવાની ઝડપ કેવી છે? તો કે અત્યંત તીવ્ર છે। ઝડપ કેવી છે? અત્યંત તીવ્ર છે। તો એનો પેલો ગુણધર્મ હતો મિત્રો। નેક્સ્ટ નંબર 2 પર જઈએ છીએ, અહીં લખું છું મિત્રો ગતિપથ। શું લખો છો? ગતિપથ। તો બરાબર ધ્યાન દેજો, આ જે પ્રકાશ છે એ પ્રકાશનો ગતિપથ કેવો છે? તો આપણે એક કામ કરીએ મિત્રો, અહીંથી શરૂઆત કરો અને ગતિ કરીને અહીંયા આવે છે। ફરીવાર પ્રકાશ અહીંથી ગતિ કરી અને અહીંયા આવે છે, તો બોલો આમાંથી કોઈ પણ એક લાઈનને હું ધ્યાનમાં લઉં, કોઈ પણ એક લાઈનને હું ધ્યાનમાં લઉં છું આ રીતના, તો આ લાઈન સ્ટ્રેટ છે એટલે કે સીધી છે કે આડાવળી છે? ફરીવાર આમાંથી કોઈ એક હું લાઈનને ધ્યાનમાં લઉં આ રીતના, અહીંથી અહીંયા સુધી લાઈનને મેં લીધી, રાઈટ। તો પ્રકાશ જ્યારે અહીંથી ગતિ કરીને અહીંયા જાય, મતલબ કે ઉદગમ બિંદુથી લઈને દિવાલ પર, ત્યારે આ જે લાઈન બને છે કેવી બને છે? જો સુરેખ બને છે। કેવી બને છે? સુરેખ, નહીં કે આડીવળી, આ રીતના છે નહીં। તો અહીંયા જે ગતિ પથ જે એનો છે એ કેવો મળશે? સુરેખ મળશે। કેવો મળશે મિત્રો? સુરેખ, રાઈટ। તો એનો પથ જે છે એ સુરેખ પથ આ રીતના મળશે, ક્લિયર મિત્રો? તો પેલો ગુણધર્મ કયો થઈ ગયો? ઝડપ, એ અત્યંત તીવ્ર છે। બીજો થઈ ગયો મિત્રો એનો જે ગતિપથ છે, ગતિપથ કેવો મળે છે? સુરેખ પથ પર મળે છે। નંબર 3 ઉપર આવશે મિત્રો જેનું નામ છે સ્વતંત્રતાપણું। તો આપણે આ જે વર્ડ્સ લખ્યો છે સ્વતંત્રપણું એટલે શું? બરાબર સમજીએ, હું તમને એમ કહું કે ચાલો એક ટુ વ્હીલ અહીંથી આમ ગતિ કરે છે અને બીજું એક ટુ વ્હીલ આ રીતના બતાવી દઉં, આ રીતના ગતિ કરે છે, બરાબર સમજો, ટુ વ્હીલ નથી દોર્યું પણ બે પદાર્થ સ્વરૂપે બતાવું છું। ચલો આપણે પદાર્થ લઈએ, સપોઝ કે આ પદાર્થ આમ ગતિ કરે છે અને આ પદાર્થ આમ ગતિ કરે છે, રાઈટ, ઓકે। હવે આ ગતિ કરીને અહીંયા પહોંચે છે અને આ પદાર્થ ગતિ કરીને અહીંયા પહોંચે છે, બંને એક જ સમયે અહીંયા પહોંચે છે, ત્યારે બંને શું થશે? અથડાશે। અથડાશે એટલે હવે એના વેગમાં ફેરફાર થાય કે નહીં?
ઓબવિયસલી જ્યારે આ બંને ગતિ કરે આપણે એમ સમજી લો ચલો બે ટ્રક છે, પદાર્થને બદલે બે ટ્રક છે, આ બે ટ્રક એકબીજા સાથે અથડાય તો થાય શું? એક્સિડન્ટ. તો એનો જે વેગ હતો એવો ને એવો રહેશે નહીં, અથડામણ બાદ બદલાઈ જશે. તો અહીંયા જ્યારે અથડાય છે ત્યારે એનો વેગ એ એકબીજાથી સ્વતંત્ર છે નહીં. પણ અહીંયા મારે જોવું છે કે આ જે પ્રકાશ છે એ મિત્રો સ્વતંત્ર છે. કઈ રીતના સ્વતંત્ર છે? તો હવે હું તમને કહી દઉં કે આ જે મેં ટ્રક દોર એને બદલે હું કહું કે એક ટોર્ચ અહીંયા છે. ચાલો આ ટોર્ચ છે અને અહીંયા પણ એક ટોર્ચ છે. આ રીતના ટોર્ચ એટલે નાની બત્તી આપણે લીધી, રાઈટ? હવે આ ટોર્ચ ને ઓન કરું, આ ટોર્ચ ને ઓન કરું તો આમાંથી જે બહાર નીકળશે એ પ્રકાશ આ રીતના ગતિ કરશે. હા રાઈટ. નેક્સ્ટ, આમાંથી જે પ્રકાશ બહાર નીકળશે આ રીતના ગતિ કરશે, રાઈટ? હવે જો બરાબર ધ્યાન દેજો, આ જે પોઈન્ટ છે એમાં તો એકબીજા પ્રકાશ એટલે પેલો પ્રકાશ અને બીજો પ્રકાશ એ શું થાય તો કે ટકરાશે. હવે જો ટકરાય અને અહીંથી ગતિ કે ના બહાર આવે અને અહીંથી ગતિ કે ના બહાર આવે એ બેના જો વેગ બદલાતા હોય તો સ્વતંત્ર એકબીજાથી કહેવાય નહીં. પરંતુ અહીંયા અથડાવા છતાં એકબીજા સાથે ઇન્ટરસેક્ટ થવા છતાં એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. આ જે પ્રકાશ આમ ગતિ કરે આમ ગતિ કરે એનો જે ગતિ માર્ગ છે એનો ગતિ માર્ગ એનો એ જ રહે છે, ગતિ માર્ગમાં કોઈ જ ફેર પડતો નથી. એટલા માટે એમ કહેવામાં આવે છે કે આ પ્રકાશ જે છે બે બે પ્રકાશ એકબીજાને સંપાત થઈ અને ગતિ કરતા કિરણ સ્વરૂપે ત્યારે એમાં કોઈ દખલપણું આવતું નથી, આને લીધે કોઈ એમાં ફેરફાર થતો નથી, એટલે એકબીજાથી કહેવાશે સ્વતંત્ર. ડન. અહીંયા કોઈ જ ફેર પડતો નથી એટલે આપણે શું કહેશું? એકબીજાથી સ્વતંત્ર છે. ક્લિયર આ પોઈન્ટ? ક્લિયર. આગળ વધતે હે. હવે ચોથો જે પોઈન્ટ છે મિત્રો એને હું લખું છું આ રીતના, બરાબર સમજો. એનું નામ છે પુનર્ગમનતા. શું નામ છે મિત્રો? પુનર્ગમનતા. તો આને થોડુંક રફ કરી નાખું. રેડી? તમે કામ કરો મિત્રો, પહેલા રાઇટ ડાઉન કરી નાખો. હવે આપણે અભ્યાસ કરશું પુનર્ગમનતા એનો મતલબ શું. મિત્રો હું બે કેસ લઉં છું આ રીતના. એક બહિર્ગો લેન્સ મેં મીકો છે, રાઈટ? બરાબર સમજો. હવે એના મુખ્ય અક્ષ પર કોઈક વસ્તુ અહીંયા મૂકું છું. અહીં મેં વસ્તુ મૂક્યું. વસ્તુ હોય ને મિત્રો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે ઓબ્જેક્ટ. બોલો, વસ્તુની ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટનો અક્ષર શું આવે? ઓ. હવે આ વસ્તુમાંથી જે ઉત્સર્જિત પ્રકાશ છે એ ઉત્સર્જિત પ્રકાશ આ રીતના લઉં છું એક કિરણ સ્વરૂપે, એ કિરણ ગતિ કરી અને અહીંયા આવે છે, રાઈટ? નેક્સ્ટ, આની અંદર એનું વિભાજન થાય છે, સોરી એની અંદર શું થશે? એનું વક્રીભવન થશે અને વક્રીભવન થયા બાદ ગતિ કરી અને આમ આવશે, રાઈટ? ત્યારે આ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ મુખ્ય અક્ષ ઉપર અહીંયા મળશે, અહીંયાનું પ્રતિબિંબ મળશે. ડન. હવે પ્રતિબિંબ જે અહીંયા મળે છે મિત્રો, પ્રતિબિંબ ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? ઇમેજ. તો અહીંયા લખું છું ઇમેજ એટલે આ અક્ષર, રાઈટ? તો આ ઓબ્જેક્ટ થયો અને એનું શું થયું? ઇમેજ થયું. તો જે ગતિ માર્ગ છે મિત્રો એ પ્રકાશ અહીંથી આપાત થયું, આમાંથી વક્રીભવન થઈ અને બહાર આવ્યું આ રીતના. તો એનો ગતિ માર્ગ જોઈ ઓથી ક્યાં સુધીનો હતો? આઈ સુધીનો. બોલો, ઓથી ક્યાં સુધીનો હતો? આઈ સુધીનો. આપેલો કિસ્સો. આને હું કેસ નંબર 1 આપી દઉં છું. કેસ નંબર 1. હવે આપણે સમજીએ કે આ જ બહિર્ગોળ લેન્સ આ રીતના છે, આ જ કિસ્સો અહીં બતાવું છું, રાઈટ? અને આને મુખ્ય અક્ષ છે. હવે તમે આ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળ્યું? અહીંયા. હું આ રીતના થોડું કામ દોરું છું એટલે આપણે ઈઝીથી જાય. આ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં છે? અહીંયા. હવે એક કામ કરું, આ કેસ નંબર 2, આ કેસ નંબર 2 માં હું શું કરું છું? તો કે વસ્તુ મેં જે અહીંયા મૂકી હતી એ વસ્તુ અહીંયા મૂકી દઉં છું. ફરી વાર, અહીંયા જે મેં વસ્તુ લીધી હતી વસ્તુ અહીંયા મૂકી દઉં છું, રાઈટ? હવે આમાંથી જે પ્રકાશ નું કિરણ બહાર આવે છે એ પ્રકાશના કિરણ અહીંથી ગતિ કરીને અહીંયા આવે છે આ રીતના. હવે આની અંદર શું થશે? એનું વક્રીભવન થશે. વક્રીભવન થઈ અને ગતિ કરી અને આ રીતના અહીંયા આવશે, રાઈટ? એનો મતલબ કે વસ્તુ અહીંયા છે તો અહીંયા શું એનું દેખાશે? પ્રતિબિંબ. વસ્તુ અહીંયા છે તો અહીંયાનું શું દેખાય? પ્રતિબિંબ. એક કામ કરું, આમાં જે પ્રતિબિંબ બને છે એને બ્લુ કલરથી બતાવશું એટલે વધારે આઈડિયા ક્લિયર થશે, રાઈટ? ઓકે, આ રીતના આઈ. અને જ્યારે વસ્તુ અહીંયા મૂકવામાં આવશે ત્યારે એનું પ્રતિબિંબ અહીંયા રચાય છે. બરાબર ધ્યાન દેજો, વસ્તુ અહીંથી અહીંયા મૂકું છું ત્યારે એનું પ્રતિબિંબ અહીં રચાય છે. ત્યારે આપણે કહી શકીએ, શું કહી શકીએ? કે આ જે ગતિમાર્ગ છે એ જ ગતિમાર્ગ છે. જો ગતિમાર્ગ બદલાનો નથી, વસ્તુ અહીંયા હતી તેનું પ્રતિબિંબ અહીં રચાણ, તેનો ગતિમાર્ગ આ રીતના છે. હવે જ્યાં ઇમેજ રચાણું ત્યાં આ વસ્તુને અહીંયા મૂકી દીધી તો વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળ્યું? અહીંયા. તો એનો ગતિમાર્ગ આ રીતના થયો, રાઈટ? સમજાય છે મિત્રો? બરાબર સમજીએ. જો વસ્તુ અહીંયા મૂકું, વસ્તુ અહીંયા મૂકું તો પ્રતિબિંબ અહીંયા મળે, યસ ઓર નો? વસ્તુ અહીંયા મૂકું તો પ્રતિબિંબ અહીંયા મળે, એનો ગતિમાર્ગ આ રીતના છે. હવે ઉલટાવી નાખું, વસ્તુ અહીંયા મૂકું છું અને એનું પ્રતિબિંબ અહીંયા મળે છે. ફરી વાર, વસ્તુ ઇઝ લાઈન અહીંયા મૂકું છે તેનું હું મેળવે પ્રતિબિંબ, તેનો ગતિમાર્ગ આ રીતના છે. આમાંનામાં જોઈએ તો વસ્તુ અહીં મૂકું તો પ્રતિબિંબ અહીંયા મળે, વસ્તુ અહીં મૂકું તો પ્રતિબિંબ અહીંયા મળે, વસ્તુ અહીં મૂકું તો પ્રતિબિંબ અહીંયા મળે. ગતિમાર્ગ એનો એ જ રહેશે, ગતિમાર્ગ બદલાતો નથી. ત્યારે મેં જે શબ્દ વાપર્યો છે એને શું નામ કીધું છે? મેં પુન, એટલે વારંવાર, પુનર્ગમનતા એટલે કે એનો જે ગતિમાર્ગ છે એ બદલાતો નથી, એનો એ જ રહેશે. બોલામાં કોઈને ક્યાં પ્રશ્ન નહીં ને મિત્રો? નેક્સ્ટ, હવે આપણે અત્યારે તો જોઈ લીધું પુનર્ગમનતા, આનો જ ઉપયોગ આપણે આગળ ડીપમાં લેશું, રાઈટ? ચલો મિત્રો, હવે બરાબર સમજીએ. એક હું પોઈન્ટ લઉં છું કે જેનો આપણે ઉપયોગ કરવા અહીંથી અહીંયા અહીંથી અહીંયા એને કહેવાય શું? તો બરાબર સમજો, એ શબ્દને કહેવાય મિત્રો કિરણ. શું કહેવાય? શું કહેવાય? કિરણ. કઈ રીતના કિરણ? ચાલો
આ જે છે ટોર્ચ છે એ શું ઉત્પન્ન કરે છે તો કે પ્રકાશને. તો આ પ્રકાશનો શું થઈ ગયું? ઉદ્ગમ સ્થાન. એમાંથી પ્રકાશ ગતિ કરી અને ક્યાં આવે છે? દિવાલ પર. તો અહીંયા આપણે જોઈએ કે આ ઉદ્ગમ બિંદુ છે અને ત્યાંથી એનો એન્ડ અહીંયા પામી ગયો. તો ઉદ્ગમ બિંદુથી પ્રકાશ ગતિ કરી અને આ બિંદુ પર આવે છે. તો જ્યારે પ્રકાશનો જે ગતિ માર્ગ છે એને કયા નામથી ઓળખવામાં આવે? કિરણ. રાઈટ? તો અહીં લખો છો, શું લખો મિત્રો? કે પ્રકાશના ગતિ માર્ગને શું કહેશો તમે? કિરણ. બરાબર, ધ્યાન દેજો. પ્રકાશ જ્યારે ગતિ કરે છે ઉદ્ગમ બિંદુથી લઈ અને અંતિમ બિંદુ, એ બંનેને તમે જોડીજો, તો જોડતા જે ગતિ માર્ગ મળે છે એને શું તમે કહેશો? કિરણ. એટલે પ્રકાશના ગતિ માર્ગને આપણે કહેશું કિરણ. ડન. નેક્સ્ટ પોઈન્ટ આવશે જેનું નામ છે મિત્રો કિરણ જૂથ. રાઈટ? આ શબ્દ આવશે કિરણ જૂથ. હવે આપણે સમજી લઈએ કે કિરણ એટલે એકની ચર્ચા થઈ છે અને જૂથ એટલે સંખ્યા કેવી છે કરતા વધારે. આમાંથી જે પ્રકાશ બહાર નીકળે છે એમાં તમે આમ કહી શકો, શું કહી શકો? કે આ કિરણ નંબર 1. રાઈટ? નેક્સ્ટ આ કિરણ નંબર 2, નેક્સ્ટ કિરણ નંબર 3, નેક્સ્ટ કિરણ નંબર 4, નેક્સ્ટ કિરણ નંબર 5. તો કેટલા કિરણ છે ટોટલ? 5. 1, 2, 3, 4 અને 5 આ એક કરતા વધારે કિરણોનું જે સમૂહ બને છે એ સમૂહને હું કહીશું કિરણ જૂથ. તો એ લખું છું કિરણોના સમૂહને હું કહેશો તમે કિરણ જૂથ. આ ચેપ્ટરની મિત્રો પ્રસ્તાવના તમને કમ્પ્લીટલી સમજાઈ ગઈ છે. રાઈટ? આપણે ધીમે ધીમે સ્પીડમાં ચાલીએ છીએ. અગત્યનું એ છે કે તમે કેટલું શીખી શકો છો અને કેટલું સમજી શકો છો. રાઈટ? તો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે મળીએ. જય હિન્દ, જય ભારત.